નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ઘરે રહીને ભણવાની મજા આવે છે ને? તો ચાલો આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 2 સૂક્ષ્મજીવો મિત્રો અને શત્રુ તેના વિશે માહિતી મેળવી. જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ ચીક ખાય છે તો સૂક્ષ્મ બુંદોની સાથે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાય છે. તે વ્યક્તિ જ્યારે સીક ખાય છે ત્યારે તેની સાથે હજારોની સંખ્યામાં રોગકારક વાયરસ હોય છે તે હવામાં ફેલાય છે. આ વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે, કે જે આપણે હવા શ્વાસ દ્વારા લઈએ છીએ તેમાં તે પ્રવેશ કરે છે અને આપણા શરીરમાં વળી જાય છે. બૂજો, ત્યારે તમે શેપી રોગોનો ફેલાવો કેવી રીતે રોકી શકો છો તે જાણવા માગે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ચીક ખાય છે ત્યારે તે રોગનો ફેલાવો આપણે કેવી રીતે અટકાવી શકીએ. પહેલી, જ્યારે ચીકતા હોઈએ ત્યારે આપણા મુખ તેમજ નાક પર રૂમાલ રાખવો જોઈએ અને શક્ય હોય તો સંક્રમિત વ્યક્તિથી પર્યાપ્ત અંતર રાખવું જોઈએ. પહેલી કહેશે કે જે કોઈ વ્યક્તિને શરદી હોય અને તે છીંક ખાતા હોય તો તેનાથી આપણે દૂર રહેવું જોઈએ, સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું જોઈએ અને થોડું અંતર રાખવું જોઈએ. તેમજ છીંક ખાતા હોય તે વ્યક્તિએ નાક અને મો પર આડો રૂમાલ રાખવો જોઈએ, જેથી જે વાયરસ બહાર આવે છે તે બીજા લોકોને તેનો ફેલાવો ન થાય. કેટલાક કીટકો તથા પ્રાણીઓ એવા પણ છે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે, એટલે કે પ્રાણી અને કીટકો પણ રોગ ફેલાવે છે, એટલે કે રોગકારકના વાહક એને કહ્યા છે. ઘરમાંથી તેનું એક ઉદાહરણ છે, માખી કચરા અને પ્રાણીના મળ પર બેસે છે. જે ઘરમાંથી એટલે કે જે ઘરે માખી હોય છે તે તેનું મોટું એક ઉદાહરણ છે, કારણ કે તે પ્રાણીઓના મળ પર અને કચરા પર બેસે છે અને ત્યારબાદ આપણા ખોરાક પર બેસે છે. રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોંટી જાય છે જ્યારે માખી ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે. એ જે રોગકારક વાયરસ સૂક્ષ્મજીવ છે તે માખી પર ચોંટી જાય છે અને માખી ત્યારબાદ ઘરે આવે છે આપણા ઘરે અને તે જે ખોરાકને આપણે ઢાંક્યો નથી તેની પર બેસી જાય છે, ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતર સંભવ બને છે. એટલે જે સૂક્ષ્મજીવો માખી પર ચોંટી ગયા હોય છે તે આપણા ખોરાક પર આવી જાય છે. જે પણ વ્યક્તિ આવા પ્રદૂષિત ખોરાકને ખાય છે તેને બીમાર પડવાની સંભાવના વધી જાય છે. એટલે કે આપણે ક્યારેય ખુલ્લો ખોરાક ખાવો ન જોઈએ, હંમેશા તેને ઢાંકીને રાખવો જોઈએ. એટલે સલાહ પણ આપવામાં આવે છે કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ, ક્યારેય ખોરાકને ખુલ્લો રાખવો જોઈએ નહીં. ઢાંક્યા વગરનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. આપણે પણ જે ખુલ્લો ખોરાક હોય તે ખાવો જોઈએ નહીં. માદા એનોફિલિસ મચ્છર તેનું અન્ય ઉદાહરણ છે, જે મેલેરિયાના પરોપજીવીનું વાહક છે. આ જે મેલેરિયા છે જે આપણને આકૃતિ 2.8 માદા એનોફિલિસ મચ્છર તેનું એક ઉદાહરણ છે, જે મેલેરિયા રોગ આપણને તેના દ્વારા થાય છે, આ મચ્છર દ્વારા. માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનું વાહક છે. ખાસ યાદ રાખજો, તેનું વાહક છે. આપણે મેલેરિયા અથવા ડેન્ગ્યુનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ, એટલે કે આ રોગ ન થાય તે આપણે ન થાય તે માટે શું કરવું જોઈએ, તો પહેલી કહેશે, શિક્ષક હંમેશા આપણને એવું શા માટે કહેશે કે રહેણાંકની આસપાસ જગ્યાઓએ આપણે પાણી એકત્રિત ન થવા દેવું જોઈએ. તમે જોયું છે કે આપણે આજુબાજુ જે પાણી હોય તે આપણે હંમેશા જે રહેણાંકની આસપાસ જે પાણીના ખાડા ભર્યા હોય તે આપણે શું કામ ખાલી કરીએ, કારણ કે તે પાણી હોય તેમાં મચ્છર બેસે અને તે મચ્છર એમાં ઈંડા મૂકે છે, માટે આપણે જ્યાં ત્યાં પાણી એકત્રિત થયું હોય ત્યાં આપણે તેને ખાલી કરી નાખવું જોઈએ અને તે પાણીને આપણે એકત્રિત થવા દેવું ન જોઈએ, જેથી મચ્છરનો ફેલાવો ઓછો થઈ શકે. બધા મચ્છર પાણીમાં પ્રજનન કરે છે, આપણે ક્યાંય પણ પાણીને જમા થયેલું રાખવું જોઈએ નહીં.
જે મચ્છર હોય છે તે પોતાના ઈંડા છે પ્રજનન કરે, એટલે કે પોતાના ઈંડા પાણીમાં મૂકે છે, એટલે આપણે ક્યાંય પણ પાણીને જમા થવા દેવું જોઈએ નહીં. અને આપણા ઘરે જે જાજા સમયથી પાણી ભર્યું હોય તેને આપણે ખાલી કરી નાખવું જોઈએ, સાફ કરી નાખવું જોઈએ, અને ત્યારબાદ બીજું પાણી ભરવું જોઈએ, જેથી મચ્છરનો ફેલાવો ઓછો થઈ શકે અને મચ્છર તેમાં ઈંડા પોતાના ન મૂકી શકે. કૂલર, ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણીને એકત્રિત થવા ન દો. જ્યાં તમે પાણી ભર્યું હોય તે બધું ખાલી રાખવું જોઈએ. અને આમ પણ અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે તો પાણી ક્યાંય ભરાવા દેવું ન જોઈએ અને હંમેશા બધી જગ્યાએ સાફ રાખવું જોઈએ. એટલે કે આપણી આસપાસના સ્થાનોને સ્વચ્છ અને શુષ્ક રાખીને આપણે મચ્છરોને પેદા થતા રોકી શકીએ છીએ. જો તમે આવું પાણી ભરી રાખશો તો મચ્છરનો ફેલાવો વધી શકશે. માટે આપણે ગમે ત્યાં પાણી ન ભરાવી દઈશું તે ખાસ કાળજી રાખશું, એટલે આપણે મચ્છર જે ફેલાવો થાય છે તે રોકી શકશો અને જે નવા તે ઈંડા મૂકે છે અને નવા મચ્છર બને છે તે નહીં થાય. એવા ઉપાયોની યાદી બનાવવાનો પ્રયાસ કરો જેને અપનાવવાથી મેલેરિયાને ફેલાતો અટકાવી શકાય. આ તમારે જાણવાનું છે અને તેના વિશે માહિતી એકત્રિત કરવાની છે કે મેલેરિયાને આપણે અટકાવવા શું કરવું જોઈએ. અહીં આપણે કોષ્ટક 2.1 મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક સામાન્ય રોગો, આ તમે અમુક તમને રોગની ખબર હશે કે આ રોગ થાય છે, પણ શેના દ્વારા અને ક્યાં સૂક્ષ્મજીવ દ્વારા થાય છે તે આપણને ખબર ન હોય માટે અહીંયા સમજી લઈએ. ટ્યુબરક્યુલોસિસ ઓરી અસબડા પોલિયો, આ ટ્યુબરક્યુલોસિસ જે બેક્ટેરિયા દ્વારા થાય છે અને તે શેના દ્વારા ફેલાય છે, તો કે હવા દ્વારા ફેલાય છે. ઓરી તે વાયરસ દ્વારા ફેલાય છે અને હવા દ્વારા. અસબડા વાયરસ તે સૂક્ષ્મજીવ, પોલિયો વાયરસ સૂક્ષ્મજીવ છે, અને મોટાભાગના રોગ છે તે હવા દ્વારા એકબીજાના સંપર્કમાં આવવાથી અને પાણી દ્વારા ફેલાતા હોય છે. તો બસવાના આપણે સામાન્ય ઉપાયો પણ આપ્યા છે. દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખવું, જે દર્દીને રોગ થયો હોય તેને અન્ય વ્યક્તિથી અલગ રહેવું જોઈએ. દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો. યોગ્ય ઉંમરે રસી મૂકાવો, આપણને પહેલાં અત્યારે હાલમાં પણ રસી મૂકે છે તો તે યોગ્ય ઉંમર થાય, બાળપણમાં અમુક રસી મૂકવામાં આવે છે તો તે મૂકાવવી જોઈએ. કોલેરા બેક્ટેરિયા દ્વારા થાય છે અને પાણી અને ખોરાક તે ફેલાય છે તેના દ્વારા. ત્યારબાદ ટાઇફોઇડ તે બેક્ટેરિયા દ્વારા તેના સૂક્ષ્મજીવ છે અને પાણી દ્વારા ફેલાય છે. બચવાનો ઉપાય જોઈએ તો વ્યક્તિગત સ્વચ્છતા રાખો તેમજ તે માટેની સારી ટેવો કરવો. તમારે પોતાએ જ પોતાની સ્વચ્છતા રાખવાની છે. યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો અને ઉકાળેલું પાણી પીવું. રસી મૂકાવો, જે ખોરાક રાંધ્યો છે તેને તે તમારે ખાવાનું છે, બહારની વસ્તુ ઓછી ખાવાની, અને ઉકાળેલું પાણી પીવું તેમજ રસી મૂકાવવી. હિપેટાઇટિસ એ વાયરસ દ્વારા તે ફેલાય છે, વાયરસ સૂક્ષ્મજીવ છે અને પાણી દ્વારા ફેલાય છે. ઉકાળેલું પાણી પીવો, રસી મૂકાવવી. જ્યારે આ રોગ થાય છે ત્યારે આપણે ઉકાળેલું પાણી પીવું તેમજ રસી મૂકાવવી. મેલેરિયા પ્રજીવ દ્વારા તે સૂક્ષ્મજીવ છે અને તે મચ્છર દ્વારા ફેલાય છે. મચ્છરદાનીનો ઉપયોગ કરો, મચ્છર ભગાડવાના રસાયણો વાપરો, કીટક નાશકનો છંટકાવ કરો, આજુબાજુ ભરાયેલ પાણીને દૂર કરો, મચ્છરને પ્રજનન કરતા અટકાવો. મેલેરિયા જેને થાય તેને મચ્છરદાનીનો ખાસ ઉપયોગ કરવાનો, કારણ કે તે મચ્છર દ્વારા ફેલાય છે. તેમજ કીટકનાશકનો છંટકાવ કરો અને મચ્છર ભગાવવાના રસાયણો વાપરો. આજુબાજુ જે પાણી ભરાય છે તેને તમારે ખાલી કરવા, જેથી પાણીમાં મચ્છર હોય તે બીજા મચ્છર તે ઈંડા ના મૂકે, એટલે આપણને રોગ ન થાય. સામાન્ય રીતે કહીએ તો આ બધા રોગો માટે સામાન્ય રીતે જોઈએ તો આપણે પોતાએ પોતાની સ્વચ્છતા રાખવી, તેમજ બીજા વ્યક્તિ જે શીખ ખાતા હોય તો આપણે તેનાથી પર્યાપ્ત અંતર રાખવું જોઈએ. તેમજ ઘરેથી રાંધેલો ખોરાક ખાવો જોઈએ, ઉકાળેલું પાણી પીવું જોઈએ અને રસી મૂકાવવી જોઈએ. જ્યારે મેલેરિયા રોગ થાય ત્યારે મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને કીટકનાશકનો છંટકાવ કરવો,
તેને પગાડવાના રસાયણો વાપરવા અને પાણી ક્યાંય ભરાવા દેવું ન જોઈએ. જોઈએ કોષ્ટક 2.2 સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થનાર કેટલાક રોગો. તેમાં જોઈએ વનસ્પતિજન્ય રોગો, તે વનસ્પતિમાં થાય છે તે રોગના નામ છે, સૂક્ષ્મજીવ સેના દ્વારા ફેલાય છે તે, અને ત્યારબાદ ફેલાવાની રીત એટલે કે તે કઈ રીતે ફેલાય છે, અને આકૃતિ, તો જે વનસ્પતિને વનસ્પતિમાં રોગ થયો હોય તેની આકૃતિ આપેલી છે. તેમાં જોઈએ સાઇટ્રસ કેન્કર, આપણે અમુક આવા રોગના નામ પણ સાંભળ્યા ન હોય. સૂક્ષ્મજીવ તો બેક્ટેરિયા, અને ફેલાવાની રીત તે હવા દ્વારા ફેલાય છે, અને અહીં આપણને આકૃતિ આપેલી છે. ઘઉંનો રસ્ટ.